નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો રદ્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે જેમાં હું ને તમે બધા આવી જતા હોય છે કે ટ્રેક્ટર આપણે નવું લઈએ એટલે જોરદાર હાઇડ્રોલિક સેન્સિંગ કામ કરતું હોય છે પછી વર્ષ કે બે વર્ષ કે ત્રણ વર્ષ કે ચાર વર્ષ પછી એનું ધીમે ધીમે હાઇડ્રોલિક સેન્સિંગ ઓછું થાતું જાય છે ઓછું થાતું જવામાં ટ્રેક્ટરમાં કાંઈ વાંધો નથી હોતો આપણો જ ફોલ્ટ હોય છે તો આપણે આજે ટૂંકા વિડીયોમાં એ જાણીશું અને કાંઈ ખાસ એવી મોટી વાત છે પણ નહીં બીજો કાંઈ વાંધો અંદર અંદરનો હોય તો એ વાત અલગ છે પણ એક આ બાબત પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે જે હમણાં મારી સાથે બનાવ બનેલો હતો એ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ આપણે એમ થયું કે ભાઈ બીજા મિત્રો સાથે શેર કરીએ મારે આ ટ્રેક્ટર છે છત્રીસો બે હજાર ને ઓગણીસનું મોડલ બરાબર એમાં છેલ્લા બેક મહિનાથી આ સેન્સિંગ થોડુંક ઓછું પડી ગયું હતું એટલે મને એક શંકા હતી કે આ કપ જે હોય સેન્સિંગના મેં કીધું આમાં કદાચ ગાળા પડી ગયા હોય અહીંયા તો એ દોઢે ચડી જતા હોય આપણે દેખાય નહીં એટલે મેં કીધું સેન્સિંગ કદાચ એનાથી ઓછું થયું હોય કારણ કે આપણે બીજું હાઇડ્રોલિક કમ્પ્લીટ રાખીએ છીએ ટાઈમસર સર્વિસ કરીએ છીએ એનું ઓઇલ ખરાબ નથી થવા દેતા બીજા કોઈની ટેલર જોડાવતા નથી બીજા કોઈના પ્લાવ જોડાવતા નથી કે આપણા ટેલર કોઈને બીજાને દેતા નથી એટલે આપણું હાઇડ્રોલિક ઓઇલ સારું છે ટાઈમસર ફિલ્ટર બદલાવીએ છીએ હાઇડ્રોલિકના ટાઈમસર એનું ઓઇલ બદલાવી નાખીએ છીએ બાકી બધું કમ્પ્લીટ છે સેન્સિંગ એટલે કે કંટ્રોલ ઓછો થતો હતો ક્યારેક ઉપડી જાય ક્યારેક બેસી જાય એવું થવા માંડ્યું હતું છેલ્લા બેક મહિનાથી પણ આપણે ઓપસિજન હતી એટલે એવું વિચાર્યું ભાઈ અત્યારે હવે આને કમ્પ્લીટ કરી નાખીએ એટલે મેં શોરૂમમાં ફોન કરી અને આ કપ અને એની જે આ અહીંયા આવે આ કપ પકડાવવાની આ પ્લેટ આવે ને એ બે નવા નાખવાનો વિચાર કર્યો તો મને એવી શંકા જતી હતી કે કદાચ એનાથી સોલ્યુશન થઈ જાય તો આપણે શોરૂમે ટ્રેક્ટર લઈ ગયા ઘરે તો કોઈથી ખોલાવતો નથી કારણ કે શું કામ નીકળે અહીંયા ઘરે ખોલાવો વાડીએ ખોલાવવાથી તકલીફ થાય આપણે વાહ હોય તો સિટીમાં હોય કે શોરૂમમાં હોય તો ગમે કામ કરી શકીએ તો ત્યાં જઈને આ બધું ખોલાવ્યું આ તો કપ અને આ બધું બરાબર નીકળ્યું બરાબર છે પણ આ પિન જામ હતી જો અત્યારે તો આ ફિટિંગ થઈ ગયું છે આપણો મોબાઈલ એક ખરાબ થઈ ગયો છે અને કાયદેસર વિડીયા ઉતાર્યા કઈ રીતે કર્યું એ આ પિન છે ને જે આ એક ખરાબ થઈ ગઈ હતી જો અહીંયા આ અહીંયાથી જામ થઈ ગયું હતું અને આની સાથે ફરતું હતું બરાબર આ આખી ફરતી હતી ને આ જામ થઈ ગયું હવે અહીંયા તો પિન મારેલી હોય ઊભી આ બરાબર અહીંયાથી એટલે આને આને બે જોઇન્ટ થઈ ગયેલો હોય આ પણ જામ થઈ ગયું હતું એટલે આ હલી શકતું નહોતું તમે ગમે એટલી ટ્રાય કરો કંટ્રોલ કરવાની મજા આવતી નહોતી પહેલાં જેવી પછી મિસ્ત્રીએ કીધું ભાઈ આ તો પિન જામ છે આમ લાંબો સમય હાલે નહીં પછી આપણે ગરમ કરીએ કાંઈ મોટી વાત નથી ગરમ કરી અને આ પિનને ફ્રી કરી દીધી એકદમ પણ કાળજી લેવાની વાત શું છે કે આ પીન મારે છે ને વરસદી જેવું ટ્રેક્ટરને થયું ને પછી આ પિનમાં ગ્રીસ ના થતું અહીંયાથી બરાબર છે પછી આપણે એને મૂકી દીધી એમ કે બહુ મહેનત ના કરી ખાસ કરીને થોડોક ટાઈમ તાકાત કરીને કરવાનું ટ્રાય કરી પણ ગ્રીસ થાતું જ નહીં ગમે એવો પંપ હોય તો ના થાય પછી આપણે એને મૂકી દીધી પણ એ મૂકી દીધી ને એ જ નુકસાન થયું પણ શરૂઆતથી જ આપણે ગ્રીસ એક જોયું કે એ પિનમાં ખાસ કર્યા રાખવું જોઈએ થોડોક ટાઈમે થોડોક ટાઈમે બીજા કાં અમુક જગ્યાએ ના કરીએ તો ચાલે બધા તો ફ્રી હોય પણ આમાં અને સેન્ટર પિન જે આગળની આપણે આવે ફ્રન્ટની એ આમાં તમારે એમ થાય કે સાત આઠ દસ દિવસે જો કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલતું હોય તો આમાં ગ્રીસ કરવાની ચાયત રાખવાની એટલે ફ્રી રહીએ આપણે આ પીડને ફ્રી કરીને કમ્પ્લીટ કર્યું એટલે અત્યારે આપણું ટ્રેક્ટર નવું આવ્યું હતું ને એનાથી પણ બેસ્ટ લાગે છે એમ થઈ જાય કે હાઇડ્રોલિક સેન્સિંગ એટલે જોરદાર કાંઈ પણ કરવું નથી પડ્યું ખાલી મજૂરીથી કામ થઈ ગયું બરાબર એટલે કાંઈ ખાસ મોટી વાત નથી કોઈ ખેડૂત મિત્રોને મારી જેમ જો જાણ ના હોય એની માટે આ ખાસ વિડીયો છે બાકી અમુક ખેડૂત મિત્રો ચાય તારા હોશિયાર હોય એને તો આ બધી વસ્તુની ખબર હોય છે તો આવી નાની મોટી પણ વસ્તુ હોઈ શકે આપણા આપણે પછી ડિસ્ટ્રીબ્યુટર આવે ન્યુ ઓલેન્ડમાં અહીંયા આગળ આ આને પણ આપણે સર્વિસ કરાવી આની ઉપર શંકા હતી આ ક્લિયર હતું કમ્પ્લીટ હતું એમાં કાંઈ ડૂચો કચરો હતું નહીં ખાસ વાંધો આ જ નીકળ્યો આ પિનનો જેને આપણે વિડિયા ઉતારેલા હતા પણ વીસ ચાંદથી નીકળી ગયા કે આપણે કઈ રીતે એને કાંઈ પાટલો ઉતાર્યા વગર કઈ રીતે એને પિનને ફ્રી કરીને કાઢી એ બધું હતું પણ એ નીકળી ગયું છે તો ખાસ એક ધ્યાન રાખજો હવે કે આ છે જે એમાં ગ્રીસ કરવાની ચાહેત રાખવાની ટ્રેક્ટરમાં કાંઈ ખાસ મોટી વાત નથી અને જો તમારે પણ હાઇડ્રોલિક સેન્સિંગ માપે મેળે હોય તો એકવાર ચેક કરી લેવું આને ખોલીને કે આ આપણું ફ્રી છે ને એકદમ આને પછી ઉપડી જાય આ તમે કપ કાઢ લ્યો આ બોલ ખોલી લો ને આ બે એટલે આ આમ ભારે ઉપડે એટલે આપણે ખબર પડી જાય કે કેટલું ફ્રી છે બરાબર અને કપમાં પણ ક્યારેક હોઈ શકે કપ ક્યારેક ઘસાઈ ગયા હોય અથવા ક્યાંક એમાં ચાલ અહીંયા ગાળો પડી ગયો હોય તો એ ઓછું કામ કરતું થઈ જાય તો ખેડૂત મિત્રો આ તો એક મને જે અનુભવ થયો તો એના વિશેની વાત બીજા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે